આ તરફ સુરતમાં મસાલાના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા, બમરોલી બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા વેચતા હોવાની શંકા, પોલીસને સાથે રાખી ગોડાઉનનું તાળું તોડવામાં આવ્યું, મોટી માત્રામાં મસાલા અને મેગીના પેકેટ કબજે કરવામાં આવ્યા. મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે. જી મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના અવારનવાર જે ડુપ્લિકેટ વસ્તુઓ મળી આવતી હોય છે, આરોગ્ય વિભાગ દરોડા પર પાછું હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના બમરોલી વિસ્તારમાં ગણેશ ઇન્ડસ્ટ્રીઝ આવેલું છે ત્યાં બાતમી મળી હતી કે બ્રાન્ડેડ કંપનીના મસાલા અને મેગી છે તે વેચાઈ રહ્યું છે. આ બાતમીના આધારે જે આરોગ્ય વિભાગે છે પોલીસને સાથે રાખીને રેડ કરી હતી, પરંતુ તે જે ગોડાઉન છે તે ગોડાઉન બંધ હાલતમાં મળી આવ્યું હતું. ત્યારે જે ગોડાઉનનું તારું તોડીને તેમાં તવલાસી લેતા જે મોટી સંખ્યામાં જે બ્રાન્ડેડ કંપનીના જે મસાલા છે અને મેગી મળી આવ્યા હતા, જે ફૂડ વિભાગે છે તે આ તમામના સેમ્પલ લઈને અત્યારે ચકાસણી માટે મોકલી આપ્યા છે. જે રીતના રેડ પાડવામાં આવી હતી, રેડ બાદ જે કહેવાય કે ત્યાંના જે વિસ્તારોમાં હડકંપ મચી જવા પામી છે, કારણ કે કેટલા સમયથી જે આ વિસ્તારમાં છે તે બ્રાન્ડેડ કંપનીના નામે જે છે કહેવાય કે ડુપ્લિકેટ મસાલા વેચાતા હોય અને ડુપ્લિકેટ જે મેગી વેચાતી હોય તેનેથી જે આરોગ્ય વિભાગને બાતમી આપી હતી અને આરોગ્ય વિભાગે જ બાતમીના આધારે રેડ કરી હતી. ત્યારે રેડ દરમિયાન જે કેટલાક લોકો છે તેને ભડક આવી જતા જે દુકાનને જે ગોડાઉન છે તેને તારું મારીને ફરા થઈ ગયા હતા. હાલ તો જે રીતના બાંડેશરા વિસ્તારમાં જે રેડ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગે આ તમામ જે માલ સેમ્પલ છે તેને સેમ્પલિંગ માટે જે કહેવાય કે લેબમાં મોકલી આપે, પરંતુ જે રીતના મોટી સંખ્યામાં જે જે ચીજ વસ્તુઓ મળી આવી છે, સ્ટીકરો મળી આવ્યા છે, ચાલી સાથે સાથે જે ખાલી પેકેટો મળી આવ્યા છે, તો કેટલાક જે પેકેટો છે તે ભરેલા પણ મળી આવ્યા છે, તેને લઈને અનેક સવાલ જવાબો ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે મોટી કંપની હોય છે, બ્રાન્ડેડ કંપની હોય છે, તે લોકો જે કહેવાય તેની પર વિશ્વાસ રાખીને આરોપતા હોય છે, ત્યારે નકલી વેચાતા હોય છે. જેવા આવા જે નકલી તત્વો હોય છે તે થોડા ઘણા રૂપિયા કમાવા માટે જે કહેવાય કે લોકોના જીવ સ્વસ્થ સાથે ચેરા કરતા હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાંથી આ કાકાનું જણાવ્યું છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વર્લ્ડ કપમાં આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. બપોરે 2 વાગે ધર્મશાલામાં હાઈ વોલ્ટેજ મુકાબલો થવાનો છે. પોઈન્ટ ટેબલ પર ટોપ રહેવા માટે બંને વચ્ચે હોડ. છેલ્લા 20 વર્ષથી ટીમ ઇન્ડિયા પર છે એક કલંક. 20 વર્ષથી આઈસીસી ઇવેન્ટમાં ન્યૂઝીલેન્ડને નથી હરાવી શકી. ભારતનો સેમીફાઇનલનો રસ્તો સાફ થઈ શકે છે. તો ન્યૂઝીલેન્ડને ટીમ ઇન્ડિયા નથી હરાવી શકી તો આ કલંક છે. આ કલંક દૂર કરવાનો આજે સારો એવો મોકો છે. બપોરે 2 વાગે ધર્મશાલામાં મેચ છે તે રમાવાની છે. વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાવવાના છે. હાઈ વોલ્ટેજ મુકાબલો છે. ભારતીય ટીમ પાસે આજે સારી એવી તક છે. તો બપોરે 2 વાગે ધર્મશાલામાં હાઈ વોલ્ટેજ મુકાબલો થશે, મેચ રમાશે. પોઈન્ટ ટેબલ પર ટોપ રહેવા માટે બંને વચ્ચે હોડ લાગેલી છે. તો છેલ્લા 20 વર્ષથી ટીમ ઇન્ડિયા પર એક કલંક લાગી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડને નથી હરાવી શકી. 20 વર્ષથી આઈસીસી ઇવેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી ટીમ ઇન્ડિયા. તો ભારતનો સેમીફાઇનલનો રસ્તો અસાફ થઈ શકે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. વર્લ્ડ કપમાં આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર. ધર્મશાલામાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે તે પ્રમાણે વરસાદ મજા બગાડી શકે છે. ધર્મશાલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મેચની મજા બગડવાના પૂરેપૂરા ચાન્સીસ. વાતાવરણમાં પલટા બાદ વરસાદની સંપૂર્ણ શક્યતા. તો સાંજ સુધી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા જિજ્ઞેશ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જિજ્ઞેશ, આજે તો ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે મહા મુકાબલો છે, શું લાગી રહ્યું છે, કઈ ટીમનું પલડું ભારે રહેશે, કારણ કે જે 20 વર્ષનું જે કલંક છે શું દૂર કરી શકશે ઇન્ડિયા ટીમ? છે કે આજે જે મેચ રમાવા જઈ રહી છે હાઈ વોલ્ટેજ મેચ, અને તે પણ દુનિયાના સૌથી ઊંચાઈ ઉપર આવેલા સ્ટેડિયમમાં, એટલે કે ધર્મશાલા સ્ટેડિયમની અંદર આ મેચ રમાશે. છેલ્લા 20 વર્ષથી ન્યૂઝીલેન્ડની સામે ભારત નથી જીતી શક્યું અને આજે તે કલંક દૂર થઈ શકે છે. સાથે જ વર્લ્ડ કપ 2023માં બંને ટીમો પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબરે છે. એટલે કે આજની જે મેચ, એટલે કે બંને ટીમો જે પોતાની 5મી મેચ આ વર્લ્ડ કપની રમી રહ્યા છે અને તેની અંદર આજની જે ટીમ છે જે જીતશે તે આજે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર ઉપર જઈ શકે છે. એટલે કે બંને માટે આ આજની મેચ છે તે ઘણી મહત્વની છે. પરંતુ તેની સાથે આજની મેચ પર સૌથી મોટો દારોમદાર છે તે વરસાદ રાખશે. કારણ કે ધર્મશાલા પર કે જ્યાં અત્યારે આજે આ મેચ રમાવાની છે ત્યાં અત્યારે 10-11 ડિગ્રી જેટલું જે ટેમ્પરેચર છે તે જોવા મળી રહ્યું છે. ક્યારેક ટેમ્પરેચરની અંદર વધારે ચઢાવ થઈ રહ્યો છે અને 15-18 ડિગ્રી સુધી પણ જઈ રહ્યો છે. પરંતુ તેની વચ્ચે જે કહી શકાય કે જે વરસાદ છે તે એક મહત્વનો રોલ ભજવી શકે છે. કારણ કે આ જે વરસાદ છે તે આજે ધર્મશાલાની મેચ પર પડી શકે છે અને તે મેચ પર જ્યારે
આવશે મેચના જ્યારે તે અંદાજિત 2 થી 3 કલાક સુધી એટલે કે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો જે સમય છે ત્યાં એ સમયગાળામાં ત્યાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જો ધર્મશાલામાં બપોરે મેચ જે 2 વાગ્યાથી શરૂ થવાની છે તે સમયે જો વરસાદ વિઘ્ન બનશે તો આજની મેચનું પરિણામ પણ ફરી શકે છે કારણ કે વરસાદ આજની મેચ પર ઘણું બધું નિર્ભર કરી શકે છે કારણ કે સૌથી પહેલા ટોસ થશે ત્યારબાદ જ્યારે મેચ શરૂ થશે તે જ સમયમાં પહેલા 3 કલાકમાં જ આ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તે શક્યતાઓ કદાચ જો વરસાદ પડે તો મેચની ઓવર પણ ઘટાડવી શકે છે જો મેચ અચાનક ચાલુ મેચે વરસાદ વરસે તો તેના પરિણામો પણ ફરી શકે છે એટલે કે પીચ અથવા તો ગ્રાઉન્ડના જે લેવલ છે તેમાં ફેરફાર આવી શકે છે માટે કહી શકાય કે આજનો જે મેચમાં જે વરસાદ છે તે વિઘ્ન ન બને તેવું બંને ટીમોના પ્લેયરો તથા જે ક્રિકેટર્સ છે તેઓ આશા રાખી રહ્યા છે તેમના ફેન્સ આશા રાખી રહ્યા છે કારણ કે આજની મેચ બંને ટીમો માટે મહત્વની છે ભારત 20 વર્ષે પોતાનું કલંક દૂર કરવાનો મહેનત કરશે તો બીજી તરફ પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબરે કોણ રહેશે તે પણ આજની ટીમ જે મેચ છે તે નક્કી કરશે જે બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ તો ક્રિકેટનો જે મહાસંગ્રામ છે તે પણ યોજાશે અને આજની મેચ છે તે ખૂબ જ મહત્વની છે રહેવાની છે સાંજ સુધી વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશમાં આમ પણ 48 કલાક માટે સૂચના જાહેર કરવામાં આવી છે જો મેચની મજા બગડે છે કે પછી મેચ યોગ્ય રીતે રમાય છે તે પણ હવે જોવું રહ્યું તો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે રોહિત અવસ્થી કે જેઓ વરિષ્ઠ પત્રકાર પણ છે અને ભૂતપૂર્વ રણજી ખેલાડી પણ છે ધર્મશાલાથી જોડાયા છે રોહિતજી આપકા સ્વાગત હૈ સંદેશ ન્યૂઝ મેં જી રોહિતજી આપકા સ્વાગત હૈ સંદેશ ન્યૂઝ મેં જી ધન્યવાદ બહોત બહોત જી રોહિતજી આજ હાઈ વોલ્ટેજ મેચ જો ખેલને જા રહા હૈ तो क्या लग रहा है आपको कौन सी टीम का पलड़ा भारी रहेगा और एक इंडियन टीम है जो हारती आई है न्यूजीलैंड से तो आज वो कलंक दूर होगा कि नहीं हाँ देखिए बिल्कुल सही आपने कहा कि हाई वोल्टेज मैच तो है ही है और इसकी हाइप इतनी ज्यादा है कि यहाँ पे लोग जो है रात भर सो नहीं पाए एक्चुअली आज मैच देखने के उसमें तो इसमें हाई वोल्ट मैच तो है ही है और ये बड़ा इंपॉर्टेंट मैच भी है दोनों टीम्स के लिए न्यूजीलैंड और इंडिया के लिए क्योंकि दोनों के दोनों पॉइंट्स टेबल पे ऊपर और नीचे अभी न्यूजीलैंड इंडिया से ऊपर है और अभी अगर ये मैच इंडिया जीत जाता है तो इंडिया टेबल पे टॉप पोजिशन पे आ जाएगा जी बिल्कुल से और बारिश की संभावना भी बताई जा रही है तो कैसा माहौल है वहाँ पे अभी देखिए धर्मशाला एक ऐसी जगह है जहाँ पे लोकल क्लाउड फॉर्मेशन जो है वो हो जाती है उसको प्रेडिक्ट नहीं किया जा सकता लेकिन फिर भी आज लिटिल क्लाउडी है लेकिन वो ऐसा क्लाउड नहीं है कि वो बारिश हो जाए तो मुझे लगता है कि मौसम जो है अच्छा सुहावना रहेगा यहाँ धर्मशाला में मतलब मजा आ सकता है खिलाड़ियों को बिल्कुल बिल्कुल मजा आएगा और खासकर फास्ट के तेज गेंदबाजों को तो ज्यादा मजा आएगा इस मैच में जी 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 तो कल प्रैक्टिस की थी क्या दोनों टीम ने हाँ टीमों ने प्रैक्टिस कुछ ने किया कुछ लोग जो हैं प्लेयर्स कुछ घूमने निकल गए थे रिलैक्स हो रहे थे बड़े मैच से पहले अच्छा हाँ परसों शाम को भी रोहित श्रेयस और शुभमन गिल वगैरह किसी कैंपिंग साइट है वहाँ पे एक बहुत सुंदर मेरे ख्याल कैंप लुंगटा वहाँ पे घूमे वहाँ पे खाना खाया उन्होंने और वहीं टीवी पे मैच भी देख रहे थे आराम से बैठ के अच्छा वेदर भी बड़ा इफेक्ट करता है एनर्जी के लिए भी एक वेदर करेगा इफेक्ट बिल्कुल करेगा लेकिन जो वेदर वो तो नेचुरली इंग्लिश कंडीशंस की तरह ही होता है धर्मशाला में जो वेदर है तो उसमें जी हाँ जी बताइए उसमें अगर बॉलर जो है फास्ट बॉलर उनको ज्यादा अच्छा लगता है कि वो बॉलिंग करें और मोस्टली अगर टॉस कोई जीतता भी है तो पहले बॉलिंग ही लेने को प्रेफर करेगा जी ओके और अगर बारिश होती है तो ग्राउंड पर कुछ तैयारियां है बारिश को लेकर क्या क्या तैयारियां क्या क्या इंतजाम किए गए हैं बिल्कुल बिल्कुल ये ग्राउंड इसमें ना बिल्कुल डिफरेंट टेक्निक यूज की गई दोबारा से रिले किया गया है पूरा ग्राउंड ये ओके पूरा ग्राउंड बिल्कुल रिले किया गया है नीचे से इसके बिल्कुल न्यू सिस्टम लगाया गया ड्रेनेज का तो इसके अगर बारिश होती भी है तो वो जितनी मर्जी बारिश हो जाए लेकिन 1-1.5 घंटे के भीतर ये ग्राउंड जो है पूरा वापस खेलने के लिए तैयार हो जाता है ठीक है और ये मैच भी बराबरी का है क्योंकि अब तक जो दोनों टीमें हैं वर्ल्ड कप में एक भी मैच नहीं हारी है तो आपको क्या लग रहा है आपके हिसाब से किसका पलड़ा ज्यादा भारी रहेगा देखिए दोनों दोनों बराबर की टीमें हैं एक तरफ उनके अच्छे उन एक न्यूजीलैंड की खास बात यह कि उनमें स्टार प्लेयर कोई नहीं है
सभी अपने टिक्स पिट्स देते हैं, छोटा छोटा अपना अपना रोल है, उसको बड़े अच्छे से निभाते हैं सारे। भारत में भी है, लेकिन भारत की टीम में आज शायद हार्दिक पांड्या की कमी हमें खल सकती है, क्योंकि वो इंजरी है उसको थोड़ी। तो मे बी आज शामी को नया रोल दिया जाए, या शामी को भी जिम्मा सौंपा जाए बॉलिंग का, टीम में अंदर किया जाए उसको भी। जी, तो जी। ये है कि अच्छा मैच होने वाला है, ये दोनों तरफ से फाइट पूरी होगी, अब देखते हैं आगे क्या होता है। हाँ, मतलब की प्लेयर कौन कौन से प्लेयर रहेंगे, क्या लग रहा है आपको? देखिए, हमारे लिए तो अभी अगर इस विकेट पे बुमराह जो है की प्लेयर होगा, पहले अगर बॉलिंग आएगी, अगर बुमराह शुरू के 5 ओवर में विकेट निकालता है तो इंडिया जो है वो उसका अपर हैंड हो जाएगा। ऐसा ही न्यूजीलैंड के साथ है, शुरू के 5 या 10 ओवर में अगर आप बैटिंग कर रहे हैं तो अगर आप विकेट ना खोएं तो फिर आप अच्छा स्कोर करने के लायक हो जाएंगे। जी जी जी। तो इसमें मैट हेंट्री है, सेंटनर है, बोल्ट है, ये बहुत अच्छे प्लेयर हैं इंडिया की ओर से। तो नचली बुमराह बॉलिंग में है ही है, अगर शामी आता है तो उसको वो और ज्यादा बैलेंस्ड जो है पेस अटैक हो जाएगा हमारा। जी बिल्कुल। से रोहित जी, आप हमारे साथ जुड़े और आपने शेयर की इस बातें, आप बहुत बहुत शुक्रिया। थैंक यू। थैंक यू।